પાછળ જે ભાઈઓ બેઠા છે એની ફરમાઈશ આપી છે એને કે આગળ વ્યો, સ્ટેજ ની પાછળ જે બેઠા છે ને કે આગળ વ્યો ગામના ભાઈઓ. સન્માન કરે તેલ ભૂલેલ ચોરી, નવરા વ્યાંગ લઈ દાતા પાણી, ક્યાંક સન્માન માં અમારે ગાળો ખાવી પડે, તો ક્યાંક સન્માન માં મધુર વાણી, ક્યાંક સન્માન કરે સિદ્ધ જાણી, ક્યાંક સન્માન કરે અમારા હાવ નીચ જાણી, દાસ સમૂજી બળદેવ દાસ બાપા જબુમાં દાસી જબુ ભજન વાળાને કઈ નડવાનું નથી. વાળા હમણે મહામારી ગઈ, વાળા આપણને બધાની યાદ છે, હમણાં જ ગઈ. સતારસા બાપુએ એક ભજન ની અંદર કીધું છે, અને આ કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. વર્ષો પહેલા સતારસા બાપુએ કીધું હતું, અને આ કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. એ અનેરો કાળ કયો? હમણાં જ ગયો વાળા, આપણને બધાની ખ્યાલ છે. કોરોના, માં વહી જાય, બાપ વહી જાય, ભાઈ વહી જાય, બહેન વહી જાય, તો કોઈ કોઈને અડવા કોઈ રાજી નહોતું. અનેરો કાળ, આને અનેરો કાળ કહેવાય. પણ એ ભજન વાળા નથી નડ્યું. ભજન સાંભળતા હોય, ભજન કરતા હોય, કે જે કઈ હોય તે ભજન સાંભળવા વાળાને એ નડ્યું નથી. વાળા સાચી વસ્તુ છે. અત્યારે ઓછી જોવા મળે છે, અને એની કિંમત પણ ઓછી. અત્યારે આ યુવાન મિત્રો છે ને વાળા, યુવાન મિત્રોને ખાસ કહું છું, સાચી વસ્તુ છે ને વાળા, એની ઓછી ગ્રહણ કરે છે. દાસી જીવન
ભીમ સાહેબ, કબીર સાહેબ, ભાણ સાહેબ, ભાણ કે તું ભટકીશમાં મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા તો તારે કરવું પડે નહીં બીજું કામ. સવારામ બાપા કહે છે, વાલા બોલે બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો જ્યાં ત્યાં જઈને ગોતે. બોલે બીજો નહીં. સવારામ બાપા રામદાસજી એ ગાયું છે વાલા લેરી, પણ એ આ બેનો ઓઢે લેરિયું નહીં. સવારામ બાપા એમ કે છે, જ્યાં ત્યાં અથડામાં લે આરી. દૂધ છે અમૃત છે, દૂધ છે અમૃત છે, છતાંય દૂધને, દૂધ વેચવા વાળાને ઘરે ઘરે જવું પડે છે, જવું પડે છે ને. આપણા નજર સમક્ષનો દાખલો છે, દૂધ છે અમૃત છે, છતાંય એને ઘરે ઘરે વેચવા જવું પડે છે. સાચી વસ્તુની કિંમત ઓછી કરી છે આપણે, અને અમુક વસ્તુ મારે જાહેરમાં નથી કહેવું, ગમે ના હોય તો વેચાઈ જાય, ખોટી વસ્તુ ગમે ના હોય તો વેચાઈ જાય. વાલા પણ સત્યનો જય. ભગવાન કહે છે, ભૂખે મારું ભોંયેસું વાડું તનની પાડું ખાર, ભૂખે મારું ભોંયેસું વાડું તનની પાડું ખાર, જો એમ કરતા ન છોડે તો પછી કરું ન્યાય. સાચી વસ્તુ છે ને વાલા, એ આજને કાલ, કાલને કુમદી, મહિના પછી, વર્ષ પછી, સત્યનો જય થાય 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 100% થાય. અને ખોટી વસ્તુ બહુ નથી ટકતી, થોડીક જ ટકે, બહુ નો ટકે, સાચી વસ્તુ ટકે. તમે બગસરાના ઘરેણા લ્યો, બગસરાના ઘરેણા લ્યો, ઈ કેટલા કદી પીળા રહે, હે? ધાતુના લ્યો, ઈ કેટલા કદી પીળા રહે, થોડાક ધીરે પીળા, પછી કાળા પડી જાય, નાખી દેવા. ખોટી વસ્તુ છે ને વાલા, એટલે
Thank you.
વીરવા એક કડી ગાઈ હતી, અહીંયા પણ એકાદી કડી ગાઈ દઉં માં મોટું માની. વાલા મોટું માને માન, જોકે માને જ છે બધા. આપણે વિચ્છેથી આમ વળાક વળવી ઓરી બાજુ જતા ત્યાં એક દેરી આવે છે, મટુ માની ખબર હોય તો વળાક હામી જ દેરી છે, આમ વળાક વળવી. પણ વાલા હારું નથી લગાડતો તમને, પણ આમ અમારે મોરબી ની સાઈડ પ્રોગ્રામ હોય ને મારો, એટલે હું ગાડી બેઠા બેઠા મટુ માને એમ કહું કે માં મારો પ્રોગ્રામ સારો જાય અને વ્યવસ્થિત રીતે અમને બધું મળી રહે, ઈ લાજ તું રાખજે, એટલી પ્રાર્થના હું કાયમ કરું. ઈ દેરી તમને બધા કદાચ જોઈ હશે, વળાકમાં છે જે. હા, દેવી પૂજકની દીકરી એ એનું મટુમાં છે, દેવી પૂજકની દીકરી તમારું ધ્યાન રાખે એટલું 100% કહું છું. અને બીજું કહી દઉં તમને જાહેરમાં કે હું ભૂવો છું માતાજી, આ ભૂવો છું એવું ખોટું ના બોલાય, આ હોય તો જ કહેવાય માતાજી નો ભૂવો છું. અને એટલું મને ઉલકી ગયું છે કે આજે માં ભગવતી ખોડિયાર નો ભૂવો છું. માં તમે જે કઈ આપો છો મને, અને મારી ખોડિયાર તમને કોઈ દી કડવો કાંટો નો વાગવા દે મારા બાપ.
પણ યાદ કર્યા, પણ જેના આંગણે બેઠા છે, જેના આંગણે બેઠા છે માં મમાઈ ની યાદ. નારી ગામ ની અંદર છે વાલા, મંદિર છે, આસારામભાઈ છે નારી ગામ ની અંદર. બધાને ખબર છે વાલા, રખા દાદા હે
ભાવનગર ની બાજુમાં નારી ગામ ની અંદર તમે ક્યારેક દર્શન કરવા જાજો. હું એક પ્રોગ્રામ કરી આવ્યો રખા દાદા ની દિયાથી, પણ આમ જોયું ને આપણને એમ થાય વાહ વાહ વાહ, આ મંદિર છે કે કોઈ સ્વર્ગ છે. તમે ક્યારેક દર્શન કરવા જાવ તો ખ્યાલ આવે કે આ મંદિર કેવું છે. વાલા મને વાલું લાગી ના અમારા રખા દાદા રે,
ભગત બીજ બળતેની ભલે જ બજાય આનંદ ઊંચ નીચ ઘરે ભલે અવતરે આખિર સંતના સંત વચન જેને રાહ બતાવ્યું વેલા તો એવા બે સંત થઈ ગયા. બે નું ગામ આપણા બોટાદ ની બાજુમાં છે, પૂજ્ય નારાયણ બાપા એનું ગામ આકડિયા અને એક તમારા દેવ પૂજક સમાજ નું ગૌરવ કહેવાય. અત્યારે દેવ પૂજક સમાજ નહીં પણ આખો જગત, આખું જગત એને અત્યારે બાપુ કહે છે, એવા કાંદાસ બાપુ વણોદિયા પરિવારમાં થઈ ગયા વાળા. હજી હમણાં થોડા દિવસ પહેલા હું અમદાવાદ પ્રોગ્રામમાં ગયો હતો, અમદાવાદ પ્રોગ્રામમાં ગયો હતો. કઈ ચોકડી હતી? નારોલ ચોકડીની બાજુમાં યશોદા નગરમાં હું પ્રોગ્રામમાં હતો અને ઈ ચેખલિયા જતા. હા, ઈ વાત કરતા કે આજે માં વિયા ગયા હતા, એમનું નામ ચંપામાં હતું અને ઈ ગઢડાના હતા. અને ઈ વાત કરતા કે ભાઈ અમે જે કઈ આ બેઠા છીએ ને આ છોકરા બધા, ઈ બધા અમે વણોદિયા પરિવારના ભાણે જ છીએ, અમે ભાણિયા છીએ. કે અને તેથી હું રાજી થયો હતો. વાળા હજી હમણાં પ્રોગ્રામ કરી આવ્યો આવ્યો વણોદિયા પરિવારમાં. હા, દેવળી વણોદિયા પરિવારમાં. અને તમારો સમાજ ની આખું જગત એને બાપા કહે છે. વાલા કાંદાસ બાપુ ની મસ્તી અલગ હતી. વાલા એ કોઈનું કઈ કીધું કરતા નતા, એ કે આપ ગાવ તો એ બાપુ નું ગાય, એને મજા, એને મજા આવે એ ગાય. હા, એની મોજ હતી વાલા. અને ઈ પેટી હાથમાં લે પછી કેટલા વાગે મૂકે એનું કઈ નક્કી નહીં. ઈ ઈ બાવલિયાની મસ્તી હતી વાળા. તમને કદાચ કોઈને ખ્યાલ હોય તો બોટાદમાં આવ્યા હતા પૂજ્ય કાંદાસ બાપુ ભજન કરવા. ઘણા વર્ષો પહેલા બોટાદમાં આવ્યા હતા અને દ્વારકાથી બાપુ લગભગ 12 વાગે આવ્યા. પછી સ્નાન કરીને 1 વાગે એની પેટી હાથમાં લીધી કાંદાસ બાપુએ. હવારે 7 વાગે મૂકી હતી. બોલો, ઈ બાવલિયાની મસ્તી હતી વાળા. અને સપના તો ઘણા કલાકારો ગાય છે વાળા, પણ જે કાંદાસ બાપુએ ગાયું છે વાળા, નીતિનભાઈ કાંદાસ બાપુએ જે ગાયું છે કોઈની તાકાત નથી એવું ગાઈએ. કાની કાન છે વાળા. કોઈ કલાકાર હું આવી ગયો, કોઈ કલાકારની તાકાત નથી કાંદાસ બાપુ જેવું ગાઈએ. કાની કાન છે વાળા, પણ યાદી કરી લઈએ વાળા. આવા પિંગલા એ રાણીને સપના જુની આવી ગયાને. કાને ગુડા
Thank you.
ટૂંકામાં પાનબાઈ ને કે છે, હે પાનબાઈ, જીલવું હોય તો હવે તમે જીલી લેજો આ રસ પાનબાઈ, પછી થાહે તમને પસ્તાવો. અને આ કડીમાં શું કહે છે, આ છે ગુંજાનો લાડવો પાનબા. અહમ હોય ને અહમ, ઈ આ લાડવો નો ખાય. અહમ મૂકી દો તો લાડવો ખવાય, તો ભક્તિ થાય. ભક્તિ કાંટાની વાડ છે વાલા, ભક્તિ તલવારની ધાર છે. આ રામદેવજી મહારાજ એલામાં નથી કહેતા, હુકમ કરો તો પીર જાત્રા એવું થાય. એ હુકમ કયો આપણે બધા સાંભળવું છે. આપણે નથી કહેતા હું કઈક છું, કોકને સત્તાનો પાવર હોય, કોકને પૈસાનો પાવર હોય, ઘણાને રૂપનો પાવર હોય કે હું કેટલો બધો રૂપાળો છું, ઘણાને એવો પાવર હોય. પણ એ બધું મૂકી દો ને તો દર્શન થાય વાલા. હુકમ કરો આપણા મનની અંદર હું હોય ને, એ કમ કરો તો જાત્રા એવું થાય. જ્ઞાતિ હુકમ કરે એ એમ નહીં, આપણા મનમાં હું હોય ને, એ કમ કરો તો જાત્રા એવું થાય. આ પાનબાઈ પણ કહે છે વાલા, ભક્તિ એટલી બધી કઈ સસ્તી નથી, ઘડીક માં આપણને મળી જાય. અને ભક્તિ જેને જેને કરી છે, આ ગંગા સતી પાનબાઈ લાખો લોયણ ભીમ સાહેબ કબીર સાહેબ ભાણ સાહેબ નરસિંહ મહેતા, આજે આજે પણ એની વાણી ગવાય. સતારસા બાપુ ખીમ સાહેબ, ભીમ સાહેબ, પાણ સાહેબ, સતારસા બાપુ, સવારામ બાપા, આ એની વાણી ગવાય. શું કામ સાચું છે, એટલા માટે સાચું છે ને, એને આપણે ગ્રહણ કરવું જ પડશે વાલા, એને એની વગર તો નહીં ચાલે. સાચું છે એટલા માટે હમણે મેં વાત કરી ને વાલા, કે ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે ભલે અવતરે, આખી સંસદ આ બની ગયા વાળા.